Audio Jungle. श्री हिरपरा कन्या विद्यालय कालावड़ धोरण 12 विषय मनोविज्ञान विद्यार्थी बहनों हार्दिक स्वागत छे लेक्चर मां पाठ नंबर 9 संस्थाकीय मनोविज्ञान આ પાઠનો આજનો આપણો આ પ્રથમ લેક્ચર છે. આજના લેક્ચરમાં આપણે સંસ્થા એ શા માટે ઊભી કરવામાં આવે છે, સંસ્થા કઈ રીતે કાર્યશીલ હોય છે, સંસ્થા પોતાનું લક્ષ્ય કઈ રીતે સિદ્ધ કરે છે તેના વિશેની સમજ મેળવીશું. વિદ્યાર્થી બહેનો, તમે શાળા, કોલેજ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, કોર્ટ વગેરે જગ્યાએ જતા હશો ત્યાં તમને ત્રણ વસ્તુ ખાસ જોવા મળે. એક તો ત્યાં રહેલું બિલ્ડિંગ, એની અંદર કામ કરતા કર્મચારીઓ, અને એ કર્મચારીઓ જે લક્ષ્યને સિદ્ધ કરવા માટે કામ કરે છે તેને અંતર્ગત રહેલી સાધન સામગ્રી. તો આ ત્રણ બાબતોની શું જરૂરિયાત, એને દ્વારા જે શાળા, કોલેજ, હોસ્પિટલ, કોર્ટ આ બધી જ શું છે, તો કે એક સંસ્થા છે. આ ત્રણ બાબતો દ્વારા એ સંસ્થા પોતાનો હેતુ કરે છે. તમે જે શાળાની અંદર અભ્યાસ કરો છો એ શાળાની અંદર પણ તમને આ ત્રણ બાબતો જોવા મળતી હશે. શાળાનું રહેલું ભવ્ય બિલ્ડિંગ, શાળાની અંદર કામ કરતા આચાર્ય, કર્મચારી, વિદ્યાર્થી, અને તમે જે અભ્યાસ કરવા માટે જે શૈક્ષણિક સામગ્રીનો ઉપયોગ કરો છો, ચોક છે, બ્લેકબોર્ડ છે, ડસ્ટર છે, ટેક્સ્ટબુક છે, આ છે એની સાધન સામગ્રી જેના દ્વારા શાળા શું કરે છે, તો કે પોતાનો જે હેતુ છે, જે ગોલ છે, જે લક્ષ્ય છે એ સિદ્ધ કરે છે. તો કોઈ પણ જગ્યાએ આ ત્રણ વસ્તુ અનિવાર્ય છે. હવે સંસ્થાકીય મનોવિજ્ઞાન શા માટે મનોવિજ્ઞાન છે, એ સંસ્થાને લગતું મનોવિજ્ઞાનનો ઉદ્ભવ થયો છે, તો કે એ પોતાનો હેતુ કે લક્ષ્ય કોઈ એક વ્યક્તિ સિદ્ધ કરી શકતી નથી, એના માટે એને અન્ય વ્યક્તિઓની જરૂર પડે છે. ત્યારે બધા સાથે મળી, એકબીજા સાથે હળીભળી અને પોતાનું કાર્ય કરે છે. દરેક સંસ્થા પોતાનું અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે પોસ્ટ ઓફિસ છે તો એ જે તે સરનામે ટપાલ કે નાણાં વહીવટ કરવાનું કાર્ય કરે છે. બેંક છે તો બેંક છે એ આર્થિક દ્રષ્ટિએ નાણાંની લેવડ દેવડ કરે છે. શાળા કે કોલેજ છે તો એ શું આપે છે, તો કે એ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. માટે સંસ્થાકીય મનોવિજ્ઞાનનો હેતુ જે છે શું, તો કે જે હેતુ એમને સિદ્ધ કરવાનો છે એ હેતુ માટે અનેક વ્યક્તિઓએ સાથે મળી, દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી, સત્તા અને અધિકાર ભોગવી પોતાનું લક્ષ્ય છે એ સિદ્ધ કરવાનું છે. તો આ પાઠની અંદર આપણે સંસ્થા કોને કહેવાય, સંસ્થાની શું વ્યાખ્યા છે, સંસ્થા એ કેવા કેવા લક્ષણો દ્વારા લોકો પાસે કાર્ય કરાવવાનું છે તે, એ ઉપરાંત સંસ્થાના પ્રકારો, અને સંસ્થા છે એ કર્મચારીને કામ કરવા માટે જે પસંદ કરે એ બાબતોને મહત્વ આપે છે તે મુદ્દાઓની સમજ મેળવીશું. પહેલાના સમયની અંદર જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા જ છે એ સર્વે સર્વા હતા. ન્યાય પણ રાજા આપતો, દંડ પણ રાજા આપતો, પરંતુ વર્તમાન સમયની અંદર લોકશાહી શાસન પ્રથાની અંદર આ તમામ વ્યવસ્થા છે એ બદલાઈ ગઈ છે. ત્યારે આપણે સંસ્થાના અનેક પ્રકારો છે, કોઈ સંસ્થા એક પ્રકારની હોતી નથી, અનેક એના પ્રકારો છે, અને એ જુદા જુદા પ્રકારો દ્વારા સંસ્થા પોતાનો હેતુ કે લક્ષ્ય સિદ્ધ કરતી હોય છે. તો આ થઈ આપણા પાઠની આ પ્રાથમિક સમજ કે સંસ્થાકીય મનોવિજ્ઞાનનું શું મહત્વ છે. દરેક વ્યક્તિને જીવનમાં કોઈ ગોલ હોય છે, કોઈ ઉદ્દેશ્ય હોય છે, અને એને સિદ્ધ કરવા માટે એ અનેક વ્યક્તિઓ સાથે જોડાઈ
અને પોતાનો હેતુ એ સિદ્ધ કરે છે ત્યારે વ્યક્તિ જે તે સંસ્થા સાથે જોડાય અને પોતાનો હેતુ પ્રાપ્ત કરતી હોય છે। આપણે જોઈએ સંસ્થાની વ્યાખ્યા। આજનો આપણો મુદ્દો છે સંસ્થાની વ્યાખ્યા અને સંસ્થાના લક્ષણો। જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ સંસ્થાની વ્યાખ્યા અલગ અલગ આપેલી છે જે આપણને સી વિભાગની અંદર પૂછાય છે। અહીંયા આપણે સંસ્થાની બે વ્યાખ્યા વિશે સમજ મેળવીશું। વિદ્યાર્થી બહેનો, સી વિભાગની અંદર કોઈ પણ આપણે એક વ્યાખ્યા યાદ રાખવાની છે જે પરીક્ષામાં આપણને પૂછાય છે। જોઈએ સંસ્થા, તો કે સંસ્થા એ કોઈ એક વ્યક્તિથી સંસ્થા ચાલતી નથી, એમને અન્ય વ્યક્તિઓની જરૂર પડે છે। માટે વ્યક્તિ કે જૂથ દ્વારા જે જૂથ સાથે સંકળાયેલી છે એ બધી વ્યક્તિ, આ બધી વ્યક્તિ સાથે મળીને શું કરશે, તો કે પ્રયત્નો અને જુદી જુદી પ્રવૃત્તિઓનું એકબીજા સાથે જોડાઈને એટલે કે તાર્કિક સંકલન છે। અને બધી વ્યક્તિઓ જે જૂથમાં જોડાય અને પોતાનો હેતુ સિદ્ધ કરે છે, બધી વ્યક્તિઓ એક સરખું કાર્ય કરતી નથી, એમની પ્રવૃત્તિ અલગ અલગ છે, એટલે શું કરે છે, શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન કામની વહેંચણી દ્વારા, શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા શું, જે વ્યક્તિને જે કાર્ય સોંપ્યું હોય છે એ કાર્યને અંતર્ગત એમણે ભૂમિકા ભજવવાની છે, એમને સત્તા છે, એમનો અધિકાર છે, એ હેતુ સિદ્ધ કરવા માટે સોંપેલ કાર્યને પૂરું કરવા માટે, અને એમની શું છે, જવાબદારી પણ છે। તો સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણી ક્રમ દ્વારા શું, કેટલાક બધાય કામ એક જ લક્ષ્યને અનુરૂપ કરે છે, પરંતુ દરેકની પ્રવૃત્તિ જુદી જુદી છે। માટે સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યોને સિદ્ધ કરવાનો હેતુ એટલે કે સંસ્થા। ખાસ વિદ્યાર્થી બહેનો યાદ રાખજો, સંસ્થા એટલે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવતા પ્રયત્નો અને પ્રવૃત્તિઓનું આ એક તાર્કિક સંકલન છે, જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા ખાસ સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણી ક્રમ દ્વારા સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ એટલે કે સંસ્થા। સંસ્થા એમાં કેટલી વ્યક્તિ છે, વ્યક્તિ અને જે જૂથ સાથે જોડાયેલી છે તે બધા મળીને શું કરે છે, પ્રયત્નો કરે છે। આ જે કંઈ પ્રયત્નો કરે છે, પ્રવૃત્તિ કરે છે, એ એકબીજા સાથે સંકળાયેલા છે એટલે કે તાર્કિક સંકલન જોડાયેલું છે। હવે એ પ્રયત્નો કેવા કરે છે, તો કે શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન, જેનામાં જેવું કૌશલ્ય અને આવડત હોય એ પ્રમાણે કામની વહેંચણી કરી એમને સત્તા આપવામાં આવે છે, અધિકાર સોંપવામાં આવે છે અને જવાબદારી આપવામાં આવે છે। એના દ્વારા બધી જ વ્યક્તિઓ કે જે જૂથમાં જોડાયેલી છે તે બધી વ્યક્તિ પોતાના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સમાન રીતે નક્કી કરેલા કાર્ય કરે છે અને હેતુ છે એ સિદ્ધ કરે છે। બીજી વ્યાખ્યા જે 1905ની અંદર રોબિન્સ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે કે સંસ્થાએ ચેતન રીતે બધી વ્યક્તિ સજાગ થઈ, કારણ કે પોતે જે હેતુ સંસ્થા સાથે જોડાયેલી છે એનો એમણે હેતુ ગોલ છે એ સિદ્ધ કરવો છે, ત્યારે ચેતન રીતે સમન્વિત એટલે સંકલિત થઈ એકબીજા સાથે જોડાઈને એલું એક સામાજિક જોડાયેલું એકમ છે, જેમાં બધા શું કરશે, બે કે તેથી વધુ વ્યક્તિઓનું બનેલું હોય છે અને સમાન લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બધી જ વ્યક્તિઓ સતત શું કરશે, તો કે કાર્યરત રહે છે એટલે કે પ્રવૃત્તિશીલ રહે છે, ચેતન રીતે એટલે કે વ્યક્તિ જાગૃત થઈ સજાગ બની અને એકબીજા સાથે જોડાઈ અને સંસ્થાએ જે હેતુ નક્કી કરેલો છે એને પ્રાપ્ત કરવા માટે સતત પ્રવૃત્તિશીલ રહી અને સંસ્થાનો હેતુ સિદ્ધ કરે છે। તો આ થયો સંસ્થાનો અર્થ કે વ્યાખ્યા। ખાસ વિદ્યાર્થી બહેનો, બે વિભાગમાં પહેલી વ્યાખ્યા યાદ રાખવાની છે, વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો અને પ્રયત્નોનું તાર્કિક સંકલન છે, જેમાં બે શબ્દો ખાસ યાદ રાખવાના છે, શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન દ્વારા શું સોંપવામાં આવે છે, સત્તા, અધિકાર અને જવાબદારીના શ્રેણી ક્રમ દ્વારા સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ રહેલો છે। હવે જોઈએ સંસ્થાના વ્યાખ્યા ઉપરથી મનોવૈજ્ઞાનિકોએ
खास संस्थाना चार लक्षणों आपेला छे जे डी विभागनी अंदर टुकनों स्वरूपे पण पूछाय छे अने सी विभागनी अंदर बे गुणना प्रश्नमां पूछाय छे त्यारे आपणे मात्र बे गुणना प्रश्नमां चार मुद्दाना नाम लखवाना छे। डी विभागनी अंदर ज्यारे टुकनों स्वरूपे पूछाय त्यारे आपणे एक एक मुद्दाने दृष्टांत साथे समजावी अने लखवानुं छे। तो संस्थाना चार लक्षणों छे, मां प्रथम लक्षण छे समान लक्ष्य। संस्थानी अंदर जेटली व्यक्तिओ जॉइंट छे एनी साथे जोड़ायेली छे ए बधी ज व्यक्तिओनी प्रवृत्ति भले अलग अलग होय परंतु ए बधी ज व्यक्तिओ छे एमनो लक्ष्य छे ई समान होय छे, एमनो हेतु एक ज होय छे। जेम के शाळा छे तो शिक्षणनी अंदर उत्तरोत्तर प्रगति करवी ए शाळा नामनी संस्थानुं लक्ष्य होय छे। तो शाळानी अंदर जोड़ायेली बधी ज व्यक्तिओ सारू परिणाम मेळवा माटे ज प्रयत्नशील हशे। शाळाना आचार्य, शाळाना कर्मचारी, शाळाना विद्यार्थी के शाळाना संचालको बधा एवी ज प्रवृत्तिओ करता हशे के जेथी करीने शाळा छे ए ज शाळानुं परिणाम छे उत्तरोत्तर छे वधारे आवे। माटे समान लक्ष्य होय छे शाळा संस्थानी अंदर जेटली व्यक्ति जोड़ायेली होय छे पछी ए बे होय के तेथी वधारे होय સંસ્થામાં જોડાયેલી બધી જ વ્યક્તિઓનું લક્ષ્ય છે એ સમાન હોય છે। જે સંસ્થા હોય એમણે જે લક્ષ્ય નક્કી કર્યું હોય એને અનુરૂપ બધી જ વ્યક્તિઓ પ્રવૃત્તિ કરતી હોય છે। બીજું છે પ્રયત્નોનું સંકલન। સંસ્થાની અંદર જોડાયેલી વ્યક્તિઓને પ્રયત્નો જો અલગ અલગ છે પરંતુ બધી વ્યક્તિઓના પ્રયત્નો એકબીજા સાથે સંકલિત થયેલા હોય છે એટલે જોડાયેલા હોય છે। જેમ કે પોસ્ટ ઓફિસની અંદર કોઈ એક કામગીરી થઈ રહી છે તો પોસ્ટ ઓફિસની અંદર આપણે સ્પીડ પોસ્ટથી ટપાલ મોકલીએ છીએ ત્યારે પોસ્ટ ઓફિસ એ એક સંસ્થા છે। એક્ઝામ્પલ તરીકે આપણે સ્પીડ પોસ્ટથી ટપાલ મોકલીએ છીએ ત્યારે પોસ્ટ ઓફિસનો કર્મચારી શું કરશે? પોસ્ટ ઓફિસનો કર્મચારી જે સ્પીડ પોસ્ટથી આપણે ટપાલ મોકલીએ છીએ તેની ઉપર એ સ્ટીકર લગાવશે, એનું રજિસ્ટ્રેશન કરશે, પછી એની નીચેનો કર્મચારી છે એ જે તે વિભાગની અંદર એ તે વિભાગના થેલામાં એ જે કવર મૂકશે, ત્યારબાદ જે તે પોસ્ટમેન છે એ જે તે વ્યક્તિના સરનામે જઈ અને ટપાલ આપશે। આપશે એટલે શું કરશે? પોતાનું જે રજિસ્ટ્રેશન કરેલું કાગળ છે એની અંદર જે તે વ્યક્તિની સહી લેશે। સહી લીધા બાદ એ જ જે દિવસે ટપાલ પહોંચી છે એ દિવસનું જે રજિસ્ટ્રેશન થયેલું છે એની ઓનલાઈન માહિતી એ મૂકશે। આ રીતે પોસ્ટ ઓફિસ છે એ પોતાની સમગ્ર કામગીરી કરે છે। પરંતુ કઈ રીતે? જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી પ્રવૃત્તિ કરે છે એટલે કે પ્રયત્નોનું સંકલન કરી અને સંસ્થા પોતાનો હેતુ કે લક્ષ્ય છે એ સિદ્ધ કરે છે। ત્યારબાદ જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે સંસ્થાની અંદર એની વચ્ચે શ્રમ વિભાજન એટલે કે કાર્ય વિભાજન કરવામાં આવે છે। આ કાર્ય વિભાજન કેવી રીતે કરવામાં આવે છે? જો સંસ્થાની સાથે સંકળાયેલી બધી જ વ્યક્તિ એક સરખું કામ કરશે તો સંસ્થાનો હેતુ છે એ સિદ્ધ થઈ શકશે નહીં। માટે દરેક વ્યક્તિની અંદર જે કૌશલ્ય છે, જે આવડત છે, એ આવડતને અનુરૂપ એને તાલીમ આપવામાં આવશે અને એ જ કાર્ય એને સોંપવામાં આવશે। શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન। હવે જે વ્યક્તિની અંદર જે કૌશલ્ય નહીં હોય એને જો કામ એ સોંપવામાં આવશે તો સંસ્થાને પોતાનો જે હેતુ લક્ષ્ય સિદ્ધ કરવો છે એ થઈ શકશે નહીં। માટે જે તે કર્મચારીમાં જે કાર્ય કરવાની આવડત છે એને અનુરૂપ એમને કામ સોંપવું, એને અનુરૂપ એને સત્તા સોંપી, એને અનુરૂપ એને જવાબદારી સોંપી જેથી કરી અને સંસ્થા પોતાનો હેતુ છે એ વધારે સિદ્ધ કરી શકે। ત્યારબાદ જવાબદારી અને અધિકાર। સંસ્થાની અંદર અનેક વ્યક્તિઓ સંકળાયેલી હોય છે, દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા ભજવતી હોય છે, એ ભૂમિકાને અનુરૂપ સંસ્થાની અંદર કાર્ય કરતી હોય છે। કારણ કે દરેક વ્યક્તિને શ્રમ વિભાજન દ્વારા પોતાનામાં રહેલા કૌશલ્ય અનુરૂપ કામ સોંપવામાં આવશે। હવે જે કામ એને સોંપ્યું છે એને અનુરૂપ એમની સત્તા અને જવાબદારી છે, જે તે કાર્યની જવાબદારી એની રહેશે, એ કાર્ય
કઈ રીતે કરાવવું, કેટલા સમયમાં કરવું, કેટલી સાધન સામગ્રીથી કરવું, આ બધી જ જવાબદારી સંસ્થાએ જે વ્યક્તિને સત્તા સોંપી છે એ વ્યક્તિની રહેશે. સાથે સાથે એમનો અધિકાર પણ એમની પાસે છે કે હોદાની અંતર્ગત એનાથી નીચેની વ્યક્તિને કઈ રીતે કામ સોંપવું. હોદાની અંતર્ગત એમને એક હોદો આપ્યો છે, એક સત્તા આપી છે સંસ્થાએ. એ હોદાની અંતર્ગત એમને નીચેની વ્યક્તિઓ જે ભૂમિકા ભજવી રહી છે, જે કાર્ય કરી રહી છે, એ કાર્ય કેવી રીતે કરવું, એ કામને કેટલા સમયમાં પૂરું કરવું, એ બધી જ અધિકાર અને જવાબદારી જે વ્યક્તિને સત્તા સોંપી છે એના ઉપર રહે છે. માટે સંસ્થા કોઈ એક હેતુ લક્ષ્ય લઈ અને જે ચાલુ કરવામાં આવી છે એ સંસ્થાએ સૌ પ્રથમ તો આ ચાર લક્ષણો પોતાએ આવરી લેવાના છે. સંસ્થાની અંદર બધી જ વ્યક્તિઓનું લક્ષ્ય સમાન હોવું જોઈએ, જેટલી વ્યક્તિ જોઈટ હોય એ બધી જ વ્યક્તિઓની, સાથે સાથે એમના પ્રયત્નોનું પણ સંકલન હોવું જોઈએ. બધી વ્યક્તિનું કાર્ય અલગ છે, પ્રવૃત્તિ અલગ છે, પણ એ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ, એકબીજા સાથે સંકળાયેલી હોવી જોઈએ. ત્યારબાદ દરેક વ્યક્તિને કૌશલ્યને અનુરૂપ સંસ્થાએ શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન સોંપવાનું છે. જો એનામાં આવડત નહીં હોય અને જો કાર્ય સોંપવામાં આવશે તો સંસ્થાએ પોતાનો જે ગોલ હેતુ જે સિદ્ધ કરવાનો છે એ હેતુ સંસ્થા સિદ્ધ કરી શકશે નહીં. એટલે ખાસ એનામાં કાર્ય વિભાજન અને શ્રમ વિભાજન અનિવાર્ય છે. હવે સંસ્થાએ એમને શ્રમ વિભાજન કરી નાખ્યું છે, કાર્ય એમને સોંપી દીધું છે, ત્યારે જે વ્યક્તિને જે કર્મચારીને કામ સોંપ્યું છે એમની જવાબદારી અધિકાર અને સત્તા છે કે હોદાની અંતર્ગત એમણે સોંપેલું કાર્ય છે એ વ્યવસ્થિત રીતે સમય અનુસંધાને પૂરું કરવું, તો જ સંસ્થા પોતાનો હેતુ કે લક્ષ્ય સિદ્ધ કરી શકે. માટે સંસ્થાએ આ ચાર લક્ષણોને ધ્યાનમાં રાખી અને સંસ્થાએ પોતાનું કાર્ય છે એ આગળ વધારવાનું હોય છે. સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન અને જવાબદારી અધિકાર કે સત્તા. અસ્તુ.